ओके चलो हवे आवजे परमुटेशन एंड कॉम्बिनेशन में आपरे एक सामान्य એવી મને એવું લાગ્યું કે આપણે આની ડેફિનેશન જે મને બુકમાં મળે તો બુકમાં આપણે જોઈ તો મને લાગ્યું કે તમને સમજાઈ ગયું બરોબર જો કે તમને ખ્યાલ આવી ગયો કે કઈ રીતના છે સમજો ક્રમચયની વ્યાખ્યા આપેલી છે તમે ભણી ગયા છો ઈજ મેથડ ઉપર ભણો છો પણ એ વ્યાખ્યા ગમી તમે તો તમને જાણ કરું કે આપેલ વસ્તુઓમાંથી સાજી બધી વસ્તુઓ છે ધારો કે n n જેટલી વસ્તુ છે अमुक वस्तु अथवा बधीज बधीज वस्तुओनी क्रम में शू कीधु क्रम में खास याद रखो क्रम में जो गोठवणी करवानी होय एने क्रमचय कहेवाय एटले के परम्युटेशन कहेवाय शू कीधु घनी बड़ी वस्तुओ पड़ी हो ते अमुक वस्तु उपाड़ो अथवा बड़ी वस्तु उपाड़ी देने ते कंटीन्यूअस आपो अथवा क्रम में गोठवणी करो शब्द याद है गोठवणी करवानी है एरेन्जमेंट शब्द वपराय एरेन्जमेंट करो शू करो ते एरेन्जमेंट करो छो तो ये भरवाणू है आपने शू कहे परम्युटेशन कहवा परम्युटेशन એટલે અરેન્જમેન્ટ થાય અને કોમ્બિનેશન એટલે શું થાય છે સિલેક્શન થાય છે ઓકે આપણે પહેલા પણ વાત કરી હતી એ જ રીતના અત્યારે પણ કહી દઈએ કે પરમ્યુટેશન એટલે શું થાય છે અરેન્જમેન્ટ થાય અને કોમ્બિનેશન એટલે કે શું થાય છે સિલેક્શન બોલામાં શું આવશે કોમ્બિનેશન જ્યારે હું સ્ટાર્ટ કરીશ ત્યારે તમને ફરી વખત ડેફિનેશન આવી કે જાજી બધી વસ્તુ એમાંથી પાંચ વસ્તુ સિલેક્ટ કરવાની છે ગોઠવણી નથી કરવાની આને શું કીધું હોય લાઈક આ રીતના હોય આની રકમ કેવી હોય ઝીરો એક બે ત્રણ ચાર ને પાંચ આમાંથી કોઈ પણ ત્રણ નંબરની ગોઠવણી અરેન્જમેન્ટ કેટલી રીતના થઈ શકે એ ટાઈપનો સવાલ હોય તો કોણ થઈ જાય પરમ્યુટેશન થઈ જાય અને હું એમ તો આમાંથી કોઈ પણ બે નંબર તમારે સિલેક્ટ કરવાના છે ઉપાડવાના છે તો તમે કોઈ પણ આ બે ઉપાડી શકો આ બે ઉપાડી શકો આ બે ઉપાડી શકો આને આ ઉપાડી શકો તો ખાલી ઉપાડવાના છે સિલેક્શન કરવાનું છે જાજી બધી વસ્તુઓમાંથી તો એને શું કહેવામાં આવે છે કોમ્બિનેશન કહેવામાં આવે છે ઓકે સમજાય તમને તો એ જ વસ્તુ હવે આપણે આયા આ ખાલી ડેફિનેશન આપી આપણે કાલ 7.1 આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી દીધી હવે આજે આપણે 7.2 એક્સરસાઇઝ બાજુ જવાની છે અને એની માટે મારે એક બે શબ્દ તમને નવા શીખવાડવા પડશે એ આપણે શીખી લેવાના છે અને પછી આપણે આગળ જોવાનું છે તો પહેલો શબ્દ છે આપણી માટે ફેક્ટોરિયલ શું શબ્દ છે તમારી માટે ફેક્ટોરિયલ શબ્દ છે આ શબ્દનો ઉપયોગ તમારે સરખો એવો કરવાનો છે જેને ગુજરાતીમાં કહેવાય ક્રમ ગુણિત ઓકે ગુજરાતીમાં શું કહેવાય છે ક્રમ ગુણિત क्रम गुणित फैक्टोरियल ओके शब्द शू यूज करे छे फैक्टोरियल शू वचे फैक्टोरियल हवे आम तो स्पेलिंग में थोड़ी मिस्टेक छे आपणे फैक्टोरियल आ रीतना फैक्टोरियल ओके फैक्टोरियल शब्द वपराय छे शू वपराय छे ने फेक्टोरियल हवे आने समझवाने मतलब क्या फेक्टोरियल शुं छे लखी दो तमने डेफिनेशन प्रथम एन प्राकृतिक नेचरल नंबर एन प्राकृतिक संख्याओना गुणाकार ने फैक्टोरियल कहवाय छे अथवा एने दर्शावाय कई रीतना तो आ रीतना एन अथवा एन फैक्टोरियल कहवाय छे आजे एन अथवा एन छे एने कई रीतना बचाय आम बचाय एन फैक्टोरियल શું એને વચાય એન ફેક્ટોરિયલ વચાય આ નિશાની જો જો યાદ રાખજો આ રીતની હશે આ રીતની લખેલી છે ઓકે એંગલ નથી સમજજો એંગલ નથી દર્શાવ્યો મેં ખાલી શું એને દર્શાવવાની રીત છે કોઈ આ રીતની નિશાની હોય એન ની બાજુમાં ધારો કે લાઈક આ રીતના પાંચ છે અથવા આ રીતના હોય પાંચ ફેક્ટોરિયલ આ પાછળ જે આપેલું છે ને ઉદ્ધાર ચિહ્ન જેવું
કોની નિશાની છે ફેક્ટોરિયલ નિશાની જેમ કે હું કે કોઈ છે પ્લસ કરો તો તમે આવી નિશાની આપશો પરંતુ ફેક્ટોરિયલ શબ્દ એમ કે 5 નો ફેક્ટોરિયલ શું આવશે તો એ તમારે શીખવું પડશે હું તમને શીખવાડું હમણે કે આ ફેક્ટોરિયલ નો મતલબ શું વ્યાખ્યા ઉપરથી તમને મતલબ આવી જાય કે પ્રથમ n પ્રાકૃતિક હોય તો નેચરલ નંબર ની વાત થઈ પહેલેથી વાત છે નેચરલ નંબર નેચરલ નંબર ક્યાંથી ક્યાં સુધી હોય તો 0 થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી હોય એટલે કે નેચરલ નંબર માટે જ ફેક્ટોરિયલ શબ્દ યુઝ થાય માઇનસ માટે આવતું નથી ઓકે માઇનસ માટે નથી આવતું તો પછી તમે એમ કહો કે સર તો રીઅલ નંબર માટે પણ નો આવે ને રીઅલ નંબર માટે તમારે કોઈ પણ ઘરે આવી જાય રીઅલ નંબર માટે આવે છે પાછલા છેદમાં બે છે તો અપૂર્ણાંક સંખ્યા માટે પણ ફેક્ટોરિયલ નથી ફક્ત ને ફક્ત પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ફક્ત ને ફક્ત 0 થી લઈને કયા નંબર માટે 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી નંબર માટે પરંતુ પ્લસ હોવા જોઈએ માઇનસ માટે નહીં અને હોલ નંબરમાં પણ આપણે કન્સિડર કરી શકીએ કારણ કે હોલ નંબર શું છે 0 1 2 3 એન્ડ સો ઓન ઇન્ફાઇનાઇટ ઓકે વ્યાખ્યાયિત નંબર માટે ફેક્ટોરિયલ આપણે ફેક્ટોરિયલ મેળવી શકાય છે માઇનસ માટે નથી મેળવી શકાતો અને અપૂર્ણાંક સંખ્યા માટે પાછલા છેદમાં 2 ને એવા બધા માટે ફેક્ટોરિયલ શબ્દ ઉપયોગ થતો નથી અને એનું ફેક્ટોરિયલ મળે નહીં તો એને દર્શાવવાની રીત આ રીતના છે તો આને ફાઇન્ડ આઉટ કઈ રીતના કરો હું તમને તમારી મોસ્ટ ઓફ બધી બુકમાં આ રીતનું પાછળ ઉદ્ગાર ચિહ્ન છે પરંતુ તમે કોઈ ઇંગ્લિશ બુક અથવા રેફરન્સ બુક યુઝ કરશો આગળ જતા ત્યારે મોસ્ટ ઓફલી કયો યુઝ થશે આ રીતનો યુઝ થશે ઓકે એન પ્રાકૃતિક સંખ્યાઓના શબ્દ શું છે વ્યાખ્યા સમજી આપણે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના શબ્દ છે મલ્ટીપ્લિકેશન ગુણાકારથી જે આન્સર મળે એ જે આપણે ગણતરી કરી છે એ ગણતરીને શું શબ્દ કહેવાય છે શું એને વ્યાખ્યા અપાય છે ફેક્ટોરિયલ શબ્દ કહેવાય છે ઓકે યાદ રહી જશે કે આપણે જેટલા નંબર સુધી કીધું હોય ત્યાં સુધી આપણે શું કરવાનું છે એને ગુણાકાર કરવાનો છે હું એક બે એક્ઝામ્પલ લેવું છું તમને વધારે સમજાય બહુ સિમ્પલ વસ્તુ છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી લાઈક એક્ઝામ્પલ લઉં છું ધારો કે 5 ફેક્ટોરિયલ શબ્દો છે અથવા આમ આપેલો અથવા તમને કઈ રીતે આપેલો આ રીતે તો 5 ફેક્ટોરિયલ કઈ એની 5 ફેક્ટોરિયલ ની વેલ્યુ શું છે કોઈ પૂછે 5 ફેક્ટોરિયલ ની વેલ્યુ શું થાય બાજુમાં લખે થોડુંક આપણે આગળ જગ્યા છે તો ઉપયોગ કરી પેલું તમને કોઈ પૂછે 5 ફેક્ટોરિયલ અથવા આ રીતના આપેલું 5 ફેક્ટોરિયલ તેનો આન્સર શું આવશે તો પ્રથમ n પ્રાકૃતિક આ જેટલા નંબર આપણે m હોય તો ધારો કે હું પેલા તમને n નું સમજાવી દઉં તમને વધારે ઈઝી પડશે તો n પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ થાય તો આપણે n ફેક્ટોરિયલ માં જોયું હોય અથવા તમને હું આપેલું આ રીતના n આપેલું તો શું થાય n n minus 1, n minus 2, n minus 3, and so on, 2, I'm going to look at 3, 2, 1, શું આવશે 3, 2, 1, છેલ્લે 1 સુધી આવે 0 નો આવે જો તમે 0 મૂકશો એટલે શબ્દ એ બધા શું વાપરેલ છે પ્રાકૃતિક સંખ્યા વાપરેલી છે ઓકે પ્રાકૃતિક સંખ્યા ઉભી ગુણા તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર છે નેચરલ નંબર ક્યાંથી ચાલુ રહેવાનો 1, 2, 3 બધા લેવા પડશે આપણે ઓકે એટલે કે નેચરલ નંબર માટે આ વસ્તુ છે અને ક્યાં સુધી જવાનું હોય છે એટલે ક્યાં સુધી જવાનું હોય 1 સુધી જવાનું હોય છે ઓકે કારણ કે n પહેલા લો n માંથી એક બાદ કરો લાઈક ઉદાહરણ તમને લેવું તો વધારે સમજે 5 ફેક્ટોરિયલ હોય અથવા આ રીતના 5 હોય તો એને જવાબ શું આવશે પહેલા 5 આવશે પછી એમાંથી એક ઓછું 5 માંથી એક કાઢશો એટલે શું આવશે 4 આવશે આ 5 મૂકે n બરાબર મે શું લીધું 5 5 માંથી એક કાઢે તો શું આવશે 4 5 માંથી 2 જાય તો શું આવશે 3 5 માંથી 3 જાય તો શું આવશે 2 પછી શું આવશે 5 માંથી 4 જાય તો 1 અને 5 માંથી 5 કાઢો 0 તો પછી 0 મૂકવાનો નથી આપણે ક્યાં સુધી હોવું જોઈએ છેલ્લે 1 આવે ત્યાં સુધી આપણે n ફેક્ટોરિયલ ની ગણતરી કરવાની છે ઓકે n ફેક્ટોરિયલ ની ગણતરી ક્યાં સુધી થશે છેલ્લે 1 આવે ત્યાં સુધી ભૂલાય ન છે છેલ્લે 1 આવે ત્યાં તમારે સ્ટોપ કરી દો તો આન્સર શું આવશે 520 20 તેરી 60 60 નું 120 તો આન્સર શું આવ્યો 120 એટલે કોઈ પૂછે 5 ફેક્ટોરિયલ નો આન્સર શું આવે તો તમે કહી શકો કે સર 120 આવશે શું કહેવાય ક્રમ ગુણિત ક્રમમાં ગુણાકાર ગુજરાતી નામ શું છે ક્રમ ગુણિત ક્રમમાં તમારે ગુણાકાર કરતા જવાનું છે કયા નંબર માટે પ્રાકૃતિક સંખ્યા માટે માઇનસ માટે નહીં અપૂર્ણાંક માટે નહીં અને વચાય શું n ફેક્ટોરિયલ વચાય ઓકે ને વંચાય આપણે શું જે પણ બોલો તમે અને આ કઈ રીતના રીડ કરી શકાય છે n ફેક્ટોરિયલ મુજબ n ફેક્ટોરિયલ હોય તો આ રીતના n n minus 1 n minus 2 and so on 2 3 આવી જાય 3 2 1 સુધી આવે સેમ જ આ કારણ કે હું આમ કહું તો બીજો એક્ઝામ્પલ લઉં 3 ફેક્ટોરિયલ
नीचे उतरता जाऊ बढ़ सूत्र याद नहीं रखो जाती क्यों जाती नीचे उतरता जाऊ तो शू आने छ कारण के तब क्यों छेक्टोरियल छता जाओ छ पांच चार तौर बे एक शू थे आप पांच चार तौर में एक सौ वीस बार छ बोटे के जवाब आ सात सौ वीस आ फेक्टोरियल शब्द समझाव एक याद रखो आप फेक्टोरियल शब्द नो उपयोग परमुटेशन में करवानो पछीनी एक्सरसाइज आप सीखवानी छे एमां आ बधो उपयोग थशे अने खास तमारे आनी पछीनी 7.2 अने 7.3 में फेक्टोरियल शब्द नो उपयोग करता पांच फेक्टोरियल तो शू कर एक सुधी तरह फेक्टोरियल एक सुधी पे डेफिनेशन आप नाम पर खबर पड़ी जाए क्रम गुणाकार જે નંબર આપ્યો એનાથી ક્રમમાં નીચા ક્રમમાં નીચે ઉતરતા જાઓ વન સુધી ગુણાકાર કરવાનો છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને એન ફેક્ટોરિયલ કહેવાય છે ઉદાહરણ તરીકે એન ફેક્ટોરિયલ હોય તો એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન માઇનસ થ્રી એન્ડ સો ઓન થ્રી ટુ વન એ જ રીતના એક્ઝામ્પલ લઈએ પાંચ ફેક્ટોરિયલ પાંચ ચાર ત્રણ બે અને એક સુધી ઓકે ચાલો હવે આપણે આ તમે આનો સ્ક્રીનશોટ લઈ નાખજો હવે તમને પ્રશ્ન કરવો છે કે સર પ્રાકૃતિક સંખ્યા છે तो प्लस तो आवे से ने जीरो पन कंसीडर था इसे तो जीरो फैक्टोरियल सॉम था से तो आपने नॉन तरीके याद रखो नॉन पिलो जीरो फैक्टोरियल होय आरेना अथवा आरेना तो आंसर सुम आवे से वन जीरो फैक्टोरियल नो आंसर सुम आवे से वन इनो रीजन कहीं नहीं इनो रीजन आम तमे जो है कारी साबित ही કે જીરો ફેક્ટોરિયલ નો આન્સર શું આવે છે 1 આવે છે જીરો ફેક્ટોરિયલ નો આન્સર શું આવે 1 એની સાબિતી છે પરંતુ એની સાબિતી અત્યારે તમારા 11th અથવા 12th માં આની સાબિતી કોઈ જરૂરિયાત નથી તો મટીરીયલ જે છે તમારી જે બુક આપી છે એમાં એની સાબિતી આપેલી છે પરંતુ અત્યારે મને એવું યોગ્ય નથી લાગતું કારણ કે તમારે જે એજ ના હોય અમારે અમે જ્યારે કોલેજના લેચર લઈએ ત્યારે અમુક આ ફેક્ટોરિયલ શબ્દ આવે ત્યારે એક થિયરમ અમારા આવે છે अपूर्णांक શું મેં લખ્યું છે સમજો તો ઋણ પૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંકોના શુદ્ધ અપૂર્ણાંકોના ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ વ્યાખ્યાયિત નથી આ બે નોટ આપણે ખાસ નોટ કરી લેશું અંડરલાઈન કરી નાખશું અને યાદ રાખશું આપણે આ તમારા ચોપડામાં પણ બનાવતા હોય તો ખાસ યાદ રાખજો जीरो फेक्टोरियल नो जवाब वन आवे ई तमारे स्वीकारवानो छे कई रीतना ये जी तमारे वार छे ऋण संख्या अने शुद्ध अपूर्णांक એટલે 2 ના છેદમાં 5 એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય એટલે તમે એમ કહો કે સર 4 ના છેદમાં 2 છે ઈ અપૂર્ણાંક નો કહેવાય ઈ અપૂર્ણાંક નો કહેવાય કારણ કે છેદ ઉડી જાય એટલે જવાબ શું આવે 2 તો 2 નો ફેક્ટોરિયલ મળે આપણને ઓકે કારણ કે પૂર્ણ સંખ્યા પરંતુ 2 ના છેદમાં 5 છે ઈ શુદ્ધ કેવું છે પ્યોર કેવું છે રેશનલ નંબર છે રેશનલ નંબર એટલે અપૂર્ણાંક સંખ્યા રે શુદ્ધ કેવું છે અપૂર્ણાંક હોય તો એના ફેક્ટોરિયલ એટલે કે ક્રમ ગુણિત વ્યાખ્યાયિત નથી કે ડિફાઈન થતા નથી આપણે શબ્દ ફેક્ટોરિયલ વાપરશું આપણે ગુજરાતી શબ્દ તો લખીને આપેલો તમને કોઈ પૂછે કે આ ફેક્ટોરિયલ નું ગુજરાતી શું છે તમે દર વખતે ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ બોલો છો એટલે ગુજરાતી શું છે તો એની માટે તમને નવું ન લાગે એટલે મેં તમને લખી આપ્યું છે બાકી બધાએ શબ્દ શું ઉપયોગ કરવાનો છે ફેક્ટોરિયલ હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ અને પછી કાલથી આપણે આની એક્સરસાઇઝ નવી જે છે આપણી 7.2 આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવાનું છે બહુ નાની એવી એક્સરસાઇઝ છે એટલે હું તમને થોડું ધીમું કરી નાખું છું કારણ કે આ ચેપ્ટર આમ સિમ્પલ છે અને થિયરી બેઝ છે એટલે તમારે થોડું થોડું તૈયારી સાથે સાથે કરશો ને
तो ईजी पड़े तो हूँ तुम्हारा लेक्चर थोड़ा एवं नाना करी ने थे बीजो कोई प्रॉब्लम नहीं चलो हम आप लोग एग्जांपल लीजिए तुमने धारो के उदाहरण तरीके आप ले लीजिए कि 1/8 फैक्टोरियल प्लस 1/9 फैक्टोरियल इज इक्वल टू लाइक उदाहरण तुमने आ रीतना आपो 1/8 फैक्टोरियल प्लस 1/9 फैक्टोरियल इज इक्वल टू x ना छेद में 10 फैक्टोरियल 10 फैक्टोरियल तो x इज इक्वल टू क्वेश्चन मार्क तुम्हारे शो में रहना है 1/8 फैक्टोरियल प्लस 1/9 फैक्टोरियल बराबर x ना छेद में 10 फैक्टोरियल तुमने आकलू छे तो तुम्हारा वो फाइंड आउट करवाना है x की वैल्यू पहला जो एग्जांपल आपने शो लेलो है थोड़ा वो अघरो लेने आयो है जेती तुमने 9 लाख से परंतु काल पाछो फरी वक्त तुमने रिवीजन में ले नाखी तो कोई चिंता ना करता चलो आने सॉल्व कर दिया आपने 1/5 फैक्टोरियल प्लस 1/9 फैक्टोरियल बराबर 1/10 फैक्टोरियल क्रॉस गुणाकार करी तो 9 फैक्टोरियल प्लस 8 फैक्टोरियल नीचे शू आवशे 8 फैक्टोरियल गुणाकार 9 फैक्टोरियल आवशे ओके आ रीतनो आंसर आवशे शू केलुं मैं बंने ने एलसीएम लईने क्या शू केलुं मैं बंने ना एलसीएम लईने क्या छे हवे मारे शू करूं अभी मेन वस्तु छे के हवे शू करशो आने 9 फैक्टोरियल प्लस 8 फैक्टोरियल आवशे तो एक वस्तु विचारो आमा काय तमने एवी हिंट मळे के सर अमे आवुं करीए तो शू प्रॉब्लम आवे लाइक हुं आ रीतना कहूं छुं जो तमे आनी विडियो मूकशो समझजो आनी विडियो शू आवशे 9 8 7 ओके तो आ बने मे शू कॉमन निकले आ बने मे 8 फैक्टोरियल कॉमन निकले तो अँ शू हो 9 अँ शू हो प्लस 1 नीचे के पेला है अपने आगे 8 फैक्टोरियल पेला है बराबर शू आयु x ना छेद में 10 आयु तो 8 फैक्टोरियल 8 फैक्टोरियल उड़ी जाए कारण 8 7 6 एवं नीचे 8 7 6 ये बने उड़ी गयू शू आयु 9 ने 10 बराबर x ना छेद में 10 x बराबर 10 गुणाकार 10 એટલે શું આવશે 100 આવશે x बराबर શું આવે 100 તો x ની વેલ્યુ કેટલી આવી છે તમારે 100 આવી ઓકે x ની વેલ્યુ શું આવી 100 તો આ રીતના તમે આનો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો તમને આ નવું પડશે કે સર આ 9 ફેક્ટોરિયલ ના તમે કઈ રીતના ભાગ પડે તો એ બહુ તમારી માટે હજી નવું છે એટલે ચિંતા ન કરતા કાલનું નાનું એક્ઝામ્પલ સમજાવી કે 9 ફેક્ટોરિયલ એટલે કે 9 આ 7 છે એટલે 9 ગુણાકાર નું 8 ફેક્ટોરિયલ લખી શકું છું એ જ રીતના 10 ફેક્ટોરિયલ એટલે 10 ગુણાકાર 9 ફેક્ટોરિયલ લખ્યા બંને બાજુ 9 9 કેન્સલ 8 ફેક્ટોરિયલ કોમન કાઢ્યા એટલે 9 અહીંયા વિધા અહીંયા 1 ઉપરની ચાર આધાર ઉડી ગયા તો 9 ને 1 10 10 ગુણાકાર 10 શું આવશે 100 આવશે એટલે x બરાબર વેલ્યુ શું આવી 10 સોરી x બરાબર વેલ્યુ શું આવી 100 x ની વેલ્યુ કેટલી આવી તમારે 100 આવી ओके आ रीतना तमारो आंसर तमने मळी जशे आ सिंपल एग्जांपल छे कालू तमने डिटेलमां शीखवाडीश कोई पण चिंता ना करता आ खाली मैं तमने आ एग्जांपल ना समजाय तो कोई चिंता करवानी वस्तु नथी मैं तमने जे थियरी समजावी पहेला व्याख्या समजावी क्रमचयी अने फेक्टोरियल ई खास समजजो न समजायने पूछी लेजो आज आपणे एटलू राखी कालथी आपणे नवी एक्सरसाइज स्टार्ट करशुं 7.2 ओके थैंक यू